નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું અજાયબ કરોળિયા એટલે કે કેટલાક અલગ પ્રકારના કરોળિયા કે જે કોઈક ઉડતા હોય છે કોઈક જાળા બનાવતા હોય છે તો બે પ્રકારના મુખ્યત્વે કરોળિયા આવે છે કેટલાક અજાયબ કરોળિયા કરોળિયાની જાતમાં જોવા મળતા બે પ્રકારના જમ્પિંગ સ્પાઈડર પોતાના શરીરના કદ કરતા ચાલીસ ગણો ઊંચો કૂદકો મારી શકે છે કરોળિયાની કેટલીક જાત પોતાના ઝાડાને ખાઈ જાય છે એટલે કેટલાક કરોળિયા એવા હોય છે કે પોતાના ઝાડાને પણ ખાય છે અને તેમાંથી જ પોષણ મેળવી અને નવા ઝાડા બનાવે છે તો આ એ જે છે જમ્પિંગ કરોળીઓ છે આ કરોળીઓ જે છે એ જમ્પિંગ સ્પાઈડર તરીકે ઓળખાય છે તે ચાલીસ ગણો ઊંચો કૂદકો મારે છે અને જે ઝાડું બનાવે તમે જોઈ શકો છો નાના નાના કેટલા બધા ઝાડા છે એ પોતાનું ઝાડું ખાય અને નવો ઝાડો બનાવે છે આ છે ડાર્વિન બાર્ક સ્પાઈડરની ઝાળ એટલે કે ડાર્વિન બાર્ક સ્પાઈડરની ઝાળની તાર બુલેટપ્રૂફ કે વલય કરતાં મજબૂત હોય છે એટલે કે બુલેટ પ્રૂફ હોય છે કરોળિયા એક ઝાડામાં એક જ રહે તે કદી સમૂહમાં રહેતા નથી એટલે એક જાળું બનાવે તો એ પોતાનું અલગથી ઘર બનાવે છે એક જાળામાં બેથી ચાર કે એકથી વધુ કરોળિયા જોવા મળતા નથી એટલે કે કરોળિયો એકલો રહે છે સમૂહમાં જોવા મળતા નથી જીવશાસ્ત્રની દૃષ્ટિએ કરોળિયા જંતુ નથી પણ વિચ્છીની જેમ ચારથી વધુ પગ ધરાવતા જાતિના છે એટલે કે તમે જોઈ શકો છો અહીંયા જે છે ચાર ને ચાર આઠ નવ ને દસ પગવાળું કરોળિયો આપણે લીધેલો છે તો આ બાર્વીન બાર્ક તરીકે ઓળખાય છે મોટાભાગના કરોળિયાને આઠ આંખો હોય છે તેના પગમાં સૂક્ષ્મ વાળ હોય છે મધર સ્પાઇડર એકસાથે સાથે ત્રણ હજાર ઈંડા મૂકે છે એટલે કે માદા સ્પાઇડર જે છે માદા કરોળિયા જે છે તે ત્રણ હજાર ઈંડા એકસાથે મૂકી શકે છે કરોળિયાના શરીરમાં હાડકાં હોતા નથી પરંતુ શરીર પર સખત કવચ આવેલું હોય છે તમે અહીંયા જોઈ શકો છો કે આ ચાર આંખ ધરાવતો કરોળિયો છે હજુ તમે આઠ આંખવાળો કરોળિયો પણ જોઈ શકો છો અને તે સખત પણ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને કરોળિયાની માહિતી મેળવવાની ખૂબ જ મજા આવી હશે અને કરોળિયાની જાતો અને તેના પ્રકારો જાણવાની મજા આવી હશે તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો Thank you.